તમારી સ્ટોરી કયો કે તમે કઈ રીતે મળ્યા? લવ સ્ટોરી છે કે શું છે આજે ખબર પડશે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. જી ખતનાને ભારત માતા કી જય. એ બગા છોકરી રેડી? આવું લઈશ ઘટ નહી કરું. પાણી જો કેટલું ઠંડુ છે. તેને ટચ કરો તો તમને ખબર છે કેટલું ઠંડુ છે. એના જોઈન્ટ લાગે છે. એટલું જોઈને કેવી રીતે કોઈ એઝ્યુમ કરી શકે પાણી ખાય થાય તો ના ખબર પડે છે. ને મસ્ત સીન જો દીરાવી ત્યાં રહી. અહીંયા મેં વિડીયો શૂટ કરવાનો ટ્રાય કર્યો પણ પાણીનો એટલો બધો અવાજ આવે છે ને કે ના થયો. એટલે હવે જોઈએ આમ ક્યાંક જઈએ કદાચ ત્યાં સારું શૂટ થાય. કેમ છો બધા? મજામાં. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી એ વિડીયો લઈને આવી ગયા કે જે તમે અમારા બધા વિડીયોમાં તમે એની કમેન્ટ કરતા હતા કે તમારી સ્ટોરી કયો કે તમે કઈ રીતે મળ્યા. મેં પણ ઘણી કમેન્ટ જોઈ છે કે લાઈક તમારી લવ સ્ટોરી કહો. પણ હવે લવ સ્ટોરી છે કે શું છે આજે ખબર પડશે. તમે લોકો કમેન્ટ કરતા હો છો કે દીરાવી બોલતી નથી તો આજે હું ટ્રાય કરીશ કે મેક્સિમમ એ જ બોલે. બોલીશ ને? હા એટલે બોલીશ. હા નવું નવું છે એના માટે. હું તો ઓબ્વિયસલી 2 વર્ષથી વિડીયોઝ બધું બનાવું છું તો હવે કંઈક વધારે જ કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છું. આના માટે થોડું નવું નવું છે એટલે થોડી વાર લાગશે. એટલું બોલું એટલામાં ચલાવી લો તમે લોકો થોડો ટાઈમ માટે. એટલે તો ઓછું બોલે સારું છે કારણ કે જો બોલવાનું ચાલુ કરશે તો પછી મારો વારો નહીં આવે. નહીં નહીં એવું તો નહીં થાય. કે બઢિયા થા ગુરુ. આ વિડીયો આખો અમે ડીપમાં કહીશું કે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા અને કેવી રીતે આગળ વધ્યા. હું પહેલેથી કહું તો દીરાવી સપ્ટેમ્બર 20 અહીંયા આવી. એ લીડ્સ બેકેટમાં હતી પણ રહેતી બ્રેડફોર્ડ હતી. અને હું આવ્યો જાન્યુઆરી 21 3-4 મહિના પછી. અને અમે મળ્યા એક્ઝેક્ટ 1 વર્ષ પછી કે ડિસેમ્બર 21. કેવી રીતે મળ્યા એ કહું કે દીરાવી જોબ માટે બ્રેડફોર્ડ હતી અને પછી એને ઘર ફાઇન્ડ કરવું હતું. તો એની એક ફ્રેન્ડ છે એ મારા વિડીયોઝ જોતી હશે તો એને મારો રેફરન્સ આપ્યો દીરાવીને કે આ દીપ કરીન છે જે એના સારા એવા કોન્ટેક્ટ છે લીડ્સમાં તો એ ઘર માટે હેલ્પ કરશે. તો બસ એવી રીતે અમે બે મળ્યા. એક ઘર શોધવા વખતે એક રૂમ શોધવો હતો અને અત્યારે હા બસ એવી રીતે અમારી ફ્રેન્ડશીપ નોર્મલમાંથી એક સારા ફ્રેન્ડ બની ગયા. અને આગળ જઈને અમને ખબર પડી કે અમે બે છે ને સેમ ક્લાસમાં જતા અમુક મોડ્યુલ્સ અને અમને એ વસ્તુ વર્ષ પછી ખબર પડી. હા પછી તો બસ અમુક વિડીયોઝમાં તમે દીરાવી કદાચ જોઈ હશે જે મને આમ એકદમ જોરદાર આમ ડાયહાર્ડ મારા ફેન હશે તો એમણે જોઈ હશે કે દીરાવી મારા જૂના વિડીયોઝમાં બી છે. હવે આગળ વાત કેવી રીતે વધી એ કહું. મારું સ્ટડી પૂરું થયું, જોબ લાગી 25-26 થઈ ગયો હતો તો મમ્મીને કંઈક વધારે ઉતાવળ હતી એટલે છોકરી જોવાનું ચાલુ થયું. પણ એમને જોઈતી હતી ભાખરી જેને બનાવતા આવડે એવી. બીજું શું હતું? બસ ભાખરી જ હતી. બસ ભાખરી બનાવતા આવડે એટલે છોકરી ડન. જલવાય અમારા સેમ અમારી સેમ એજની છે તો આને બી એ જ હતું કે સ્ટડી પૂરું થયું નાના ઘરે બી છોકરાઓ જોવાનું ચાલુ થયું. તો હવે અમારે બેનું કેવી રીતે ખબર પડી મીન્સ કેવી રીતે એકબીજાને ખબર પડી તો અમારી એક ફ્રેન્ડ છે મેં કીધું છે ઘરવાળું તો એણે એક આમ ટપકું મૂક્યું કે મજાકમાં કીધું કે જો તમે બે જોવો છો તો તમે બે જ એકબીજાને જોઈ લો ને એમ કે સારા એવા ફ્રેન્ડ છો. તો ત્યારે તો મજાકમાં લીધું પણ પછી થોડું વિચાર્યું તો લાગ્યું કે ગાડી ચાલશે. ગાડી ચાલશે. સમજ રહ્યો આપ?
સમજ રહ્યો બંને પેલા વાત કરી એક જગ્યાએ મળ્યા અમે અને થોડું ડિસ્કસ કર્યું કે ફ્યુચરમાં કઈ રીતે બેયનું શું લાઈક્સ ડિસલાઈક્સ છે અત્યાર સુધી એઝ અ ફ્રેન્ડ મળેલા હતા પણ એઝ અ લાઈફ પાર્ટનર મળવું અલગ હતું કે બહુ જ અલગ હતું બસ પછી તો એકબીજાના બાયોડેટા ઘરે મોકલ્યા કુંડલી પણ મળાઈ અને એમાં કઈક 36 માંથી 34 ગુણ મળ્યા અમારા બે જ નથી મળ્યા કદાચ આના ઓછા હશે એટલે તો પછી ઘરે બી દીરાવીને વાત કરાઈ અને પછી એના ઘરે બી મેં વાત કરી એમને બી ઓકે લાવ્યું કે ચલો ભાઈ કે તમને પિગબિયન પહેલેથી ઓળખો જ છો તો એનાથી વધારે સારું શું હોય એક વાત કેવું કે આ કોઈ લવ મેરેજ ના એંગલ થી નથી કારણ કે પેલા અમને બેને જોડે જોયેલા હોય પછી અમે મેરેજ કરીએ એટલે ઓબ્વિયસલી બધાને લાગે કે લવ મેરેજ હશે પણ લવ મેરેજ નથી ફ્રેન્ડ હતા એમાંથી અમે વાત ચલાવી કે ચલો ભાઈ કે બેયનું થઈ શકે છે એવી રીતે કર્યું અને ઘરે વાત કરીને પછી ઘરે કીધું ચલો તમે ઇન્ડિયા આવો એટલે પછી બીજું બધું જોઈએ ઇન્ડિયા અમે ગયા 4th ઓક્ટોબરે અને 8th જવાનું હતું અમદાવાદ અમારે આ લોકો અમને જોવા માટે મમ્મી પપ્પા જોવા આવ્યા મને બીકોઝ મને જોઈ હતી એમના મમ્મી પપ્પાએ જ્યારે અમે અહીંયાથી ઇન્ડિયા આવ્યા ત્યારે એરપોર્ટ પર તો મારા પેરેન્ટ્સ હજી એમને નહીં જોયેલા હતા તો અમે ત્યાં ગયા તો તમે એમના ઘરે ગયા અને ત્યાં જ બધું ડન થઈ ગયું એ તો પ્લાન મારો એ હતો કે મેં ઘરે કહી દીધું હતું કે ભાઈ હું પહેલાં 1-1.5 મહિના સુધી એકદમ જલસા કરીશ બધા મારા ફ્રેન્ડ્સ છે બધાને મળીશ બધું જે ખાવાનું છે બધું ખાઈશ પહેલાં અને મને એમ લાગશે કે ચલો મારું પેટ ભરાઈ ગયું પછી આગળ મારી વાતો કરીશ જે ફિક્સ કરવાનું છે પણ 8 તારીખે જ આ સુરતથી આવ્યું કે ભાઈ મમ્મી પપ્પા આવ્યા હમણાં અને મને જોયો અને પછી આઈને સીધો ચાલુ કરી દીધો એ લોકો રેડી બધું ત્યારે કંઈ ના આવ્યા છોકરો ગમશે તો ત્યારે ત્યારે કરી નાખશું અમને એ બધું ખાલી ભાઈ બેસવા આવે છે પણ કદાચ આમની સાઈડથી એવું હશે કે ભાઈ ગમી જશે ત્યાં ત્યાં કરી નાખશું કદાચ આ સારો છોકરો ના મળે બીજી વાર ના ખોઈ દઈએ એટલે બસ તો ત્યારે ડન થઈ ગયું પછી તો અમારા ઘરે તો કોઈને હજી કારણ કે એમ જ હતું કે ભાઈ ખાલી જોવા આવે છે મળવાના છે પછી અમે વાત કરવાના તમારા અંકલ આંટીને બધાને દાદાને બધાને તો ત્યારે નક્કી થઈ ગયું અને બધાને સારું એવું ગમી ગયું કારણ કે મમ્મી પપ્પાને બધાને પેરેન્ટ્સને બી એક ફેમિલી બી એક અટેચમેન્ટ સારું થઈ ગયું એમને બી એક કમ્ફર્ટ ઝોન મળી ગયું તો કારણ કે સીધી વસ્તુ છે કે લગ્ન ખાલી છોકરા છોકરી નહીં પણ ફેમિલી બી મળવા જોઈએ તો એ બી મળી ગયા એમને બી સારું એવું અને એમાં વસ્તુ થઈ કે લાઈક છોકરીનું નક્કી થાય કે એના મેરેજ હોય તો છોકરીના પપ્પા ઇમોશનલ થઈ જાય કે આંખમાં પાણી આવી જાય કે એમ પણ અમારા કેસમાં ઊંધું થયું મારે કોઈ બેન નથી મારા પપ્પાને પણ કોઈ બેન નથી તો મારા પપ્પાને થોડું વધારે છે કે ભાઈ ઘરમાં છોકરીનું આવવું અને આનું આવવું એ થોડાક કહેવાય ને કે ભાઈ લાગણી પર શું કેવું વર્ડ છે એટલે એ તમે સમજી જાઓ કે થઈ ગયું તો પપ્પા થોડા ઇમોશનલ થઈ ગયા ત્યારે બસ તો પછીની સ્ટોરી તો તમને ખબર જ છે મારા વ્લોગ્સ બધા જોયેલા હશે જેને નથી જોયા એ જોઈ આવજો બસ આ હતી અમારી સ્ટોરી અમારી થઈ ગઈ સગાઈ સગાઈનો વિડીયો બી મૂકેલો છે કંકુ પગલા બી થઈ ગયા છે તો એનો વિડીયો મૂકેલો છે નથી જોયા તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ તો જોઈ આવજો અને આ વિડીયો તો ખાસ તમારા માટે જ હતો કારણ કે આ વિડીયો અમે નક્કી નહોતું કર્યું કે બનાવવો પડશે કારણ કે સ્ટોરી જેવું એટલું બધું કંઈ હતું નહીં પણ તમારા લોકો તરફથી કંઈક વધારે એવી ડિમાન્ડ હતી કે તમારી સ્ટોરી કયો તો અમને લાગ્યું કે ચલો આ વિડીયો બનાવવો જોઈએ તો બંને તબિયત થોડી ખરાબ છે તો પણ વિડીયો બનાવી દીધો કારણ કે આ વીકનો વિડીયો બાકી હતો આજે સન્ડે છે કાલે વિડીયો બનાવવાના હતા પણ અહીંયા એક એટમોસ્ફિયરના લોચા એવા છે ને વેધર તો કાલે અંધારું થઈ ગયું ઉઠ્યા અને બધું કરવામાં જ તો વિડીયો ના બન્યો એટલે આજે બનાવવા આવ્યા આજે બી અંધારું થઈ ગયું તો લાઇટિંગ ને બધું લઈને આવ્યા હતા સારું છે નેક્સ્ટ વિડીયો કહી દઉં કે એક વિડીયો અમારો આવશે બેનો ક્વેશ્ચન આન્સર વાળો કે જેમાં તમારા ક્વેશ્ચન અમારા આન્સર હશે તો આ વિડીયોમાં કમેન્ટ કરજો આ વિડીયોમાં જે બી તમે ક્વેશ્ચન પૂછશો એનો અમે ક્વેશ્ચન આન્સર ક્યુ અને વિડીયો બનાવીશું
नेक्स्ट या तो फिर नेक्स्ट और नेक्स्ट। हाँ तो कमेंट करजो, 1,00,000 पूरा થવાના છે। આ નથી ગમતું યાર દર વખતે કેવું, પણ તમે લોકો છે ને સબસ્ક્રાઇબ બહુ ઓછું કરો છો, વિડિયો જોઈને જતા રહો છો, કારણ કે ઓબવિયસલી મારા એવરેજ વ્યૂ 1,00,000-2,00,000 વ્યૂઝ છે, તો તમે સબસ્ક્રાઇબ જો બધા કરતા હોય તો મારા વ્યૂ સબસ્ક્રાઇબ ક્યાંના વધી ગયા હોય, કોઈ પૈસા આપણને નથી યાર એમનો, સબસ્ક્રાઇબ પર આમ ટેક કરશો સબસ્ક્રાઇબ થઈ જશે। સબસ્ક્રાઇબનો મિનિંગ એક જ છે કે ભાઈ તમે, હું જે ન્યૂ વિડીયોઝ મૂકીશ તો એની તમને નોટિફિકેશન આવશે બસ। તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, 1,00,000 જલ્દી પૂરા કરવા છે મારા, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, કમેન્ટમાં ક્વેશ્ચન પૂછવાનું અને કેવો લાગ્યો છે વિડીયો એ પણ કહેવાનું ભૂલતા નહીં। ક્વેશ્ચન પૂછો તો એમાં હેશટેગ દીપની દીરાવી એ હેશટેગ લગાવજો, કારણ કે એ હેશટેગ પરથી જ હું ક્વેશ્ચન લેવાનું છું એટલા માટે બસ। તો વિડીયો અહીંયા પૂરો થાય છે, ઓકે, ફરી મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો, રહેવા દેજો, રહેવા દેજો, ઓકે, ખુશ રહો, ખુશ રહેવા દેજો, હા, અને અમારા શોર્ટ વિડીયોઝ જોવા માટે અમને બે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ।